नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો ધી બ્રેકિંગ ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા બિપિન બામણિયા સાથે. દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને વકીલ મંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ડે જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જુદી જુદી ગ્રામ પંચાયતોમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમથી લોકોને માહિતગાર કર્યા. તે બાદ દીવ જિલ્લા કોર્ટ પરિસરમાં દીવ જિલ્લા ન્યાયાધીશ મહેશ પી સરાફની અધ્યક્ષતામાં નેશનલ લીગલ સર્વિસ ડે જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમથી કોઈપણ પીડિત મહિલા બાળકીઓ ઉપર થતા અમાનવીય અત્યાચારો અને તેમને મળતી મફત કાનૂની સેવાઓ અને સરકાર દ્વારા મળતી આર્થિક મદદ વિશે વિવિધ વક્તાઓ દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને વકીલ મંડળ દ્વારા કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં હાજર લોકોને વિવિધ વક્તાઓ દ્વારા પોક્સો એક્ટ તેમજ પીડિત લોકોને કોર્ટ અને સરકાર દ્વારા મળતી મફત કાનૂની સેવાઓ અને મહિલાઓ પર થતા અમાનવીય અત્યાચારોથી માનસિક તેમજ અન્ય શારીરિક હેરેસમેન્ટ પીડિત મહિલાઓ જેવા કે ગેંગરેપ, મહિલાઓ પર થયેલા બળાત્કાર બાદ સમાજ દ્વારા પીડિત મહિલાઓને તરછોડી મૂક્યા, તેમને કાયદાના દાયરામાં સરકાર અને કોર્ટ દ્વારા મળતી કાનૂની સલાહ અને આર્થિક મદદ કેવી રીતે મળે અને તેમને ક્યાં અરજી કરવી, કાનૂની સહાય કોને મળી શકે તે વિશે જાણકારી આપી હતી. તેમજ વિવિધ ગ્રામ પંચાયતોમાં લીગલ ક્લિનિકની મફત કાનૂની સેવાઓ મેળવવા અને કોલેજના વિદ્યાર્થીઓ મારફત પણ કાનૂની સેવાની જાણકારી મેળવવા આગ્રહ કરવામાં આવ્યો હતો. આ કાનૂની જાણકારી મેળવીને મહિલાઓ ખૂબ જ ખુશ થઈ અને સરકાર અને દીવ કોર્ટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમથી લોકોને માહિતગાર કરવા બદલ આભાર માન્યો હતો અને બીજી મહિલાઓને જાગૃત કરવા આતુરતા દેખાડી હતી. બ્યુરો રિપોર્ટ, દીવ બ્રેકિંગ ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, ગોગલા હૈ, વનપરા હૈ, સાઉથવાડી હૈ, ઇસમેં લીગલ એડ ક્લિનિક ચલાયા જાતા હૈ. લીગલ એડ ક્લિનિક મેં ઉચ્ચ વિદ્યા વિભૂષિત વકીલ બેઠતે હૈ ઓર વો આપકો ફ્રી સલાહ દેતે હૈ. વો ક્યું કિયા જાતા હૈ તો આપકે જો લોકલ પ્રશાસન સે જો કુછ ટકરા રહેતી હૈ, કુછ કામ નહીં હોતે હૈ, જિસ બારે મેં આપકો સલાહ કી આવશ્યકતા હોતી હૈ, उसलिए वो लीगल एड क्लिनिक का भी निर्माण किया गया है. जैसे अभी झोलावाड़ी में लीगल एड क्लिनिक चलता है, वनकपरा में चलता है, कोर्ट न्यायालय में विधि सेवा प्राधिकरण में तो आपको सलाह मिलती ही है, लेकिन आपके डोर टू डोर, आपके एरिया के नजदीक आपको सलाह देने की तरतूद इसमें की गई है. इसके अलावा पैरा लीगल वॉलंटियर्स रहते हैं, स्वयंसेवी जो कहते हैं हम, वो पैरा लीगल वॉलंटियर्स डोर टू डोर आपको कानून के बारे में इंफॉर्मेशन देते हैं, कानून के बारे में पूरा जानकारी देके कोर्ट तक या विधि सेवा प्राधिकरण तक लाने की जिम्मेदारी उनकी रहती है. ये सब करने के पीछे उद्देश्य एक ही है कि कोई ऐसा प्रजा में से ऐसा कोई रहे नहीं जाए कि जिसे कानून की सहायता नहीं मिली और कानून की सहायता न मिलने की वजह से उसके ऊपर अन्याय हो या उसको कुछ पीड़ा हो. इसी कारण ये विधि सेवा साक्षर शिविर हम बार बार रखते हैं. आप लोगों को ये कभी कभी ऐसे लगता होगा कि बार बार ये विधि सेवा प्राधिकरण का शिविर रहता है. अभी तो वनपरा में हो गया, गोगला में हो गया, ये चार लोग आते और कुछ भाषणबाजी करके चले जाते हैं. ऐसा मन में आने ख्याल आने का स्वाभाविक है, लेकिन आज आप लोग यहाँ बैठ के जो आपके कान पे पड़ता है उसमें से 25% भी आप दूसरों को बताएंगे, दूसरों के कान पे उसको प्रसारित करेंगे, तो भी जनता में उसका अवेयरनेस हो जाता है. इसीलिए इसका प्रयोजन कोर्ट में अलग अलग पंचायतों में रखा जाता है. और रहा दीव की बात, तो दीव तो बहुत अच्छा है, 13/3 39 square kilometers में खत्म हो जाता है. यहाँ विवाद भी बहुत लोकल लेवल पे खत्म हो जाते हैं, बड़े गिने चुने विवाद सिर्फ कोर्ट में आते हैं, ऐसी मेरी धारणा है. आदि आज दीव माँ दीवनी कोर्ट बिल्डिंग के अंदर દીવ ડિસ્ટ્રિક્ટ કાનૂન અને લીગલ સર્વિસ ઓથોરિટી અને બાર એસોસિએશન તરફથી કાનૂની જાગૃતિના અનુસંધાનમાં આયોજન કરવામાં આવી રહ્યું અને જેમાં લીગલ સર્વિસ
ऑथोरिटी एक्ट अनुसंधान में जो लोग ने मरवापात्र अधिकारों से अधिकारों जाहिर कर आज की तारीख सुधी पर એને પોતાના મળતા કાનૂની અધિકારો અને સવલતો જે સરકાર તરફથી મળે છે તે મળતી નથી તેના વિશે પણ સંદેશો આપવામાં આવ્યો અને અમારા ડિસ્ટ્રિક્ટની અંદર હજી સુધી જે સરકારી તંત્રને નિર્ભય રીતે અને નિંબર રીતે જે કાર્યવાહી કરી રહી છે એના વિશે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો દીવના સિવિલ જેલ સિનિયર ડિવિઝન અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સરાફ સાહેબે પણ પોતાના વક્તવ્યમાં દીવના લોકો હજુ પછાત છે અને પોતાના મળવાપાત્ર અધિકારો મળતા નથી તેના માટે જાગૃત થવું જોઈએ સંગઠન કરવું જોઈએ અને લોકોને ઘરે ઘરે જઈને પોતાના મળવાપાત્ર અધિકારોથી વંચિત રહી ગયેલા છે તેઓને સભાન કરીને પોતાના અધિકારો માટે માગણી કરે તે જાતની પ્રેરણા આપવાની જરૂર છે આ સાથે તેમણે બીજું પણ કીધું કે શા માટે લોકોને આ ન્યાયતંત્ર તરફથી અને કાનૂની શિબિરો યોજવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપી કે લોકોને અત્યાર સુધી પોતાના જે મળવાપાત્ર અધિકારો છે એ સરકારી તરફથી કે અન્ય સંસ્થાઓ તરફથી પૂરી અને સભાનતાપણે માહિતી નથી પહોંચાડવામાં આવતી જેના કારણે લોકો પોતાના અધિકારોથી વંચિત રહી ગયા છે તો તેઓને પણ પોતાના અધિકારો મળે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બધી જ કોમના જે પછાત છે આર્થિક રીતે કે સામાજિક રીતે તેઓના બાળકોને પોતાને અને પૂર રાહતગ્રસ્ત સરકારી સર્વિસની અંદર જે આદિવાસીઓ અને શેડ્યુલ ટ્રાઇબ શેડ્યુલ કાસ્ટ જે પ્રજા છે સાથે સાથે દુર્ગમ વિસ્તારોમાં રહે છે તેઓને પણ પોતાના અધિકારો મળે તે માટે ખાસ સંદેશો આપવામાં આવ્યો